હલો વ્યુઅર્સ, દેડકાનું પ્રજનન તંત્ર એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. દેડકાનું પ્રજનન તંત્ર, આગળના લેક્ચરમાં આપણે દેડકાનું ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર અને સંવેદનાંગ આ ત્રણ ટોપિક વિશે માહિતી મેળવી હતી. હવે એક ટૂંકી રૂપરેખા દેડકાના પ્રજનન તંત્ર વિશે માહિતી મેળવીએ. નર દેડકાનું પ્રજનન તંત્ર, તો નર દેડકાના પ્રજનન તંત્રમાં પીળાશ પડતા અંડાકાર શુક્રપિંડ આવેલા હોય. આ જે છે શુક્રપિંડ છે, પીળા રંગના અને અંડાકાર શુક્રપિંડ, મૂત્રપિંડની ઉપરની સપાટીએ ગોઠવાયેલા પીળા રંગના અંડાકાર શુક્રપિંડ, એક જોડ શુક્રપિંડ નર દેડકાનું મુખ્ય પ્રજનન અંગ, જે મૂત્રપિંડના ઉપરના ભાગમાં અધિવૃક આવરણ નામના બનેલા બેવડા પડ દ્વારા જોડાયેલા હોય એને શુક્રપિંડ બંધ કહેવાય. એટલે કે શુક્રપિંડની ઉપરની બાજુએ એક વિશિષ્ટ પ્રકારનું આવરણ આવેલું હોય, બેવડું આવરણ આવેલું હોય, એને શુક્રપિંડ બંધ કહેવાય. તો શુક્રપિંડ બંધ નામના આવરણથી અને મૂત્રપિંડની અગ્ર સપાટીએ પીળા રંગના અને અંડાકાર તમને જોવા મળે એવા શુક્રપિંડ. શુક્રપિંડમાંથી શુક્રવાહિકાઓ નીકળે એની સંખ્યા 10-12 જેટલી હોય. શુક્રપિંડમાંથી શું નીકળે? શુક્રવાહિકા. જે શુક્રપિંડમાંથી નીકળી અને મૂત્રપિંડમાં પ્રવેશે અને મૂત્રપિંડની અંદર બીડરની નલિકામાં ખુલે અને બીડરની નલી છે એ મૂત્રવાહિનીમાં ખુલે. એટલે આ શુક્રપિંડ છે એમાંથી આવી શુક્રવાહિકા નીકળે છે. આ શુક્રવાહિકા નીકળે, આ શુક્રવાહિકા જેમાં ખુલે એને કહેવાય બીડરની નલી. એને શું કહેવાય? બીડરની નળી અથવા તો બીડરની નલિકા. અને બીડરની નલિકા છે એ કોની એરે સંબંધ ધરાવે? મૂત્રવાહિની. તો શુક્રકોષોના વહનનો માર્ગ શુક્રપિંડ, પછી આ 10-12 છે એને કહેવાય શુક્રવાહિકા. શુક્રવાહિકા, શુક્રવાહિકામાંથી બીડરની નળી, બીડરની નળીમાંથી મૂત્રવાહિની, મૂત્રવાહિનીમાંથી અવસારણી અને પછી અવસારણી દ્વારમાંથી એનો ત્યાગ થાય. તો મૂત્રવાહિનીમાંથી શુક્રકોષોનું વહન થયું, મૂત્રનું વહન થયું. આથી મૂત્રવાહિનીને નરમાં શું કહેવાય? મૂત્રજનનવાહિની કહેવાય. શું કહેવાય? મૂત્રજનનવાહિની. હવે મૂત્રવાહિનીને મૂત્રજનનવાહિની કહેવાય. શું કામ મૂત્રજનનવાહિની કહેવાય? તો કે એમાં મૂત્રનું તો વહન થતું જ હતું પણ શુક્રકોષોનું પણ વહન થયું. ફરીથી શુક્રપિંડ, પછી શુક્રવાહિકા, પછી બીડરની નળી અને મૂત્રવાહિની, આ શુક્રકોષોના વહનનો માર્ગ છે. અને અવસારણીમાંથી શુક્રકોષોનો શરીરની બહાર ત્યાગ થાય. માદા પ્રજનન તંત્રની વાત કરીએ તો માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ આવેલું હોય. શું આવેલું હોય? એક જોડ અંડપિંડ આવેલું હોય. આ અંડપિંડ છે, આ જે છે એ શું છે? અંડપિંડ. અહીંયા દર્શાવેલું છે, આ અંડપિંડ છે. આ અંડપિંડ જે મૂત્રપિંડની સાથે બાહ્ય સંપર્ક ધરાવે છે, આ એક જોડ અંડપિંડ આવેલું છે. એક જોડ અંડપિંડ. અહીંયા આપણે દર્શાવી દઈએ તો આ અંડપિંડ છે, એક જોડ અંડપિંડ. આ અંડપિંડ બે બાજુ મૂત્રપિંડ સાથે બાહ્ય રીતે સંપર્કમાં ધરાવતું અંડપિંડ. તો એક જોડ અંડપિંડ છે જે મૂત્રપિંડની નજીક ગોઠવાયેલું હોય પરંતુ ક્રિયાત્મક રીતે મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ હોતો નથી. જેમ શુક્રપિંડ છે એમાંથી નીકળતી શુક્રવાહિકા મૂત્રપિંડની અંદર દાખલ થાય, બીડરની નળીમાં ખુલે, એમ અહીંયા અંડપિંડ અને મૂત્રપિંડના આંતરિક સંબંધ હોતો નથી, માત્ર બાહ્ય રીતે જોડાયેલું હોય. હવે અંડપિંડમાંથી નીકળતી એક જોડ અંડવાહિની એકચ્યુઅલી અંડપિંડમાંથી ન નીકળતી હોય, આ અંડવાહિની આખી અલગ જ હોય. તો એનો એક છેડો આ અંડવાહિની છે જે ગ્રીન કલરથી દર્શાવી છે, એને કહેવાય અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપ. પછી અંડવાહિની આ અંડાશય અને ક્યાં ખુલે? અવસારણીમાં ખુલે. કઈ જગ્યાએ ખુલે? અવસારણીમાં ખુલે. હવે તમે જુઓ આ મૂત્રપિંડમાંથી આવતી મૂત્રવાહિની, આ મૂત્રવાહિની, આ એનું છિદ્ર, આ મૂત્રવાહિનીનું છિદ્ર. અંડવાહિની અલગ છે, આ અંડવાહિનીનું છિદ્ર. તો બે મૂત્રવાહિનીના છિદ્ર, બે અંડવાહિનીના છિદ્ર. આમાં માત્ર મૂત્રનું વહન થાય, જ્યારે નરમાં એમાં મૂત્ર અને શુક્રકોષ બેયનું વહન થતું હોય એટલે બે જ છિદ્ર આવે. આમાં કેટલા છિદ્ર આવ્યા? 4 છિદ્ર આવ્યા. આ મૂત્રાશય છે તો આ મૂત્રાશયનું છિદ્ર. તો અંડવાહિની છે અવસારણીમાં અલગ અલગ ખુલે, એટલે અંડવાહિની પણ અલગ ખુલે અને મૂત્રવાહિની પણ અલગ ખુલે. સામાન્ય રીતે પરિપક્વ માદા છે એ 2500-3000 અંડકોષ એક સાથે મુક્ત કરે. 2500-3000 અંડકોષ એક સાથે મુક્ત કરે. દેડકામાં બાહ્ય ફલન થાય,
બાહ્ય ફલન એટલે શું? તો કે માની લો કે આ નર દેડકો છે, આ માદા દેડકો છે, તો માદા છે અંડકોષ મુક્ત કરે પાણીમાં. શું મુક્ત કરશે? અંડકોષ પાણીમાં મુક્ત કરે. એ જ વખતે નર છે એ શુક્રકોષોનો ત્યાગ કરે પાણીમાં, અને શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય, આ શુક્રકોષ અંડકોષ એટલે ફલન થાય. તો ફલન છે શરીરની બહાર થયું, ફલન છે એ પાણીમાં થયું, આ પાણી છે તો પાણીમાં થયું, આથી એને આપણે શું કહી શકીએ? બાહ્ય ફલન. અને શું કહેવાય? બાહ્ય ફલન કહેવાય. હવે જે ફલિતાન બહેનો, એ ફલિતાન, આ જેને આપણે ફલિતાન અથવા ઈંડા કહીએ, દેડકાના ફલિતાન, એનો વિકાસ થાય, તો એમાંથી દેડકો બહાર આવવાને બદલે આવી એક ડિંભ અવસ્થા આવે, અને ડિંભ અવસ્થા કહેવાય. અને એને આપણે શું કહીએ? આપણે ટેડપોલ તરીકે જાણીતું, પાણીની અંદર ચોમાસામાં તમને ટેડપોલ જોવા મળે, આવી માછલી જેવી અવસ્થા, જેને આપણે ભ્રૂણ વિકાસ છે ડિંભ સ્વરૂપે થાય, એટલે કે ટેડપોલ સ્વરૂપે થાય. આથી એનો ગર્ભ વિકાસ છે એ પરોક્ષ કહેવાય. ગર્ભ વિકાસ પ્રત્યક્ષ નહીં, કેવો કહેવાય? પરોક્ષ ગર્ભ વિકાસ. દેડકામાં પરોક્ષ ગર્ભ વિકાસ જોવા મળે, જેમાં પણ ગર્ભ વિકાસ પરોક્ષ જોવા મળતું હોય એમાં ડિંભ અવસ્થા હોય. હવે એ ડિંભ છે એ વિવિધ અવસ્થાઓમાંથી પસાર થાય, આ અવસ્થાને રૂપાંતરણની અવસ્થા કહેવાય. આને શું કહેવાય? રૂપાંતરણ. આ ટેડપોલ છે, પછી એમાં અગ્ર ઉપાંગ અવસ્થા, પછી અગ્ર અને પશ્ચ ઉપાંગ બે આવે, પછી પૂંછડી દૂર થાય, અને ધીમે 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 છે આમ તમે જુઓ તો પુખ્ત દેડકો બની જાય. પુખ્ત દેડકાની અંદર અગ્ર ઉપાંગ હોય, પશ્ચ ઉપાંગ હોય, પૂંછડી ના હોય. આ જ્યારે ટેડપોલ અવસ્થામાં તમને પૂંછડી જોવા મળશે, તો આ રૂપાંતરણની વિવિધ અવસ્થામાંથી પસાર થાય અને પુખ્ત દેડકામાં એનું રૂપાંતર થાય. તો દેડકાની અંદર બાહ્ય ફલન થાય, બાહ્ય ફલન. ગર્ભ વિકાસ પણ કેવો કહેવાય? બાહ્ય ગર્ભ વિકાસ કહેવાય. પછી પરોક્ષ ગર્ભ વિકાસ કહેવાય. પરોક્ષ એટલે કે ડિંભ મૂકે, અને એમાં ડિંભ અવસ્થા પણ જોવા મળે. દેડકો કેવું પ્રાણી છે? એકલિંગી કે ઉભયલિંગી? તો કે એકલિંગી પ્રાણી કહેવાય. દેડકો એકલિંગી છે, એમાં નર અને માદા અલગ અલગ હોય. એ પાણીમાં જીવે અને જમીન ઉપર જીવે, એટલે એને ઉભય જીવી કહેવાય, પરંતુ ઉભયલિંગી ના કહેવાય. ઉભયલિંગીમાં આવે અળસિયું આવે. ઉભયલિંગીમાં કયું પ્રાણી આવે? અળસિયું. દેડકો એકલિંગી આવે. શુક્રકોષો અને અંડકોષના વહનનો માર્ગ તમે જુઓ, શુક્રકોષ અને અંડકોષના વહનનો માર્ગ, કે શુક્રકોષોનું વહન કેમ થાય, અંડકોષોનું વહન કેમ થાય. શુક્રકોષો શુક્રપિંડમાં ઉત્પન્ન થાય, ત્યાંથી શુક્રવાહિકીમાં, શુક્રવાહિકામાંથી બીડરની નળી જે મૂત્રપિંડની અંદર આવેલી હોય, બીડરની નળી સંગ્રહણ નલિકામાં ખુલે અને મૂત્રવાહિનીમાં ખુલે, મૂત્રવાહિની અવસારણીમાં ખુલે, અને અવસારણી છે શરીરની બહાર અવસારણી દ્વારમાં ખુલે. તો શુક્રપિંડ, શુક્રવાહિકા, બીડરની નળી, સંગ્રહણ નલિકા, મૂત્રવાહિની, અવસારણી, અવસારણી દ્વાર, આ ટાઈપના સિક્વન્સવાળા પ્રશ્ન પણ નીટમાં પૂછાઈ શકે. સિક્વન્સ, સાચી સિક્વન્સ કઈ છે? અંડકોષોના વહનનો માર્ગ જોઈએ તો પહેલાં અંડપિંડ, એમાંથી અંડવાહિની નિવાપ, અંડવાહિની નિવાપમાં પક્ષમલ અધિછદ પેશી આવેલી હોય, પક્ષમાં આવેલા હોય, પછી એમાંથી અંડવાહિની, એનો ફૂલેલો છેડો એટલે અંડાશય, પછી અવસારણી, અને છેલ્લે અવસારણી દ્વાર, એમાં દાખલ થાય. તો શુક્રકોષોના વહનનો માર્ગ, અંડકોષોના વહનનો માર્ગ. માની લો કે આમાંથી સિક્વન્સ ટાઈપનો પ્રશ્ન આવડે તો આ તમે સોલ્વ કરેલો હોય તો એ મદદરૂપ થાય. દેડકો મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે, કારણ કે કીટકોને ખાઈ જાય, ખેતરની અંદર પાકનું રક્ષણ કરે, ખેતરની અંદર પાકનું રક્ષણ કરે, પર્યાવરણનું સંતુલન જાળવી રાખે, કારણ કે નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર ઝાડ માટે મહત્વની કડી છે. મિત્રો, પર્યાવરણના તમામ પ્રાણીઓ જે કુદરતે બનાવ્યા છે એનું કંઈક ને કંઈક મહત્વ છે, અને એ નિવસન તંત્રની જે આહાર શૃંખલા છે અને આહાર ઝાડ છે એને જાળવી રાખવા માટે, જે ઇકોલોજીકલ બેલેન્સ જાળવી રાખવા માટે મહત્વનું, દેડકો નહીં બધું જ મહત્વનું છે, તમામે તમામ પ્રાણી મહત્વના છે. કોઈ પણ પ્રાણી લુપ્ત થઈ જાય તો એ ઇકોલોજીકલ સંતુલન છે એનાથી વિખાઈ જાય. કેટલાક દેશોમાં દેડકાના જે માસલ પગ હોય એનો ખોરાક તરીકે ઉપયોગ થાય, દેડકાના માસલ પગનો ખોરાક તરીકે ઉપયોગ થાય કેટલાક દેશોમાં. મિત્રો, તમને ખબર જ છે કે આવો દેશ કયો હોય? એક જ દેશ આવો ખાધોકડો છે, ને કયો છે? ચાઈના. ચાઈનાવાળા ન ખાવાનું જ ખાય અને પછી આખી દુનિયામાં રોગ ફેલાવે. તો આ દેડકાનો માસલ પગનો ખોરાક તરીકે ઉપયોગ કરતો દેશ, દેશનું નામ નથી આપ્યું પણ આપણને બધાને ખબર છે કે આવું જ ખાય છે બધું, તો એ ચાઈનાની અંદર આવો ખોરાક મળે. આજનો પ્રશ્ન જોઈએ આપણે કે નર અને માદા દેડકાની અવસારણીમાં મૂત્રવાહિની અને જનનવાહિના કેટલા છિદ્ર અનુક્રમે જોવા મળે છે એમ. તો કે નર દેડકો હોય તેમાં મૂત્ર જનનવાહિની કેટલી હોય?
નરદેડકામાં મૂત્રજનન વાહિની એક જોડ, એમાં મૂત્રનું વહન થાય અને પ્રજનન કોષોનું વહન થાય. એક જોડ એટલે કેટલા આવે? બે. હવે અનુક્રમે કીધું કે માદા દેડકામાં તો કે અંડકોષનું વહન કરતી અંડવાહિની અલગ હોય એટલે એના બે છિદ્ર, અને મૂત્રનું વહન કરતી મૂત્રવાહિની અલગ હોય એટલે એના બે છિદ્ર, એટલે કુલ કેટલા છિદ્ર હોય? ચાર. તો જવાબ આવશે બે અને ચાર. નર દેડકાની અવસારણી હોય, માની લ્યો કે આપણે અહીંયા અવસારણી દોરીએ, અવસારણી છે, અવસારણી દ્વાર છે, આ મૂત્રાશય છે, તો તમને ખ્યાલ હશે કે આ મૂત્રવાહિનીનું છિદ્ર. તો નર દેડકામાં મૂત્રવાહિની શુક્રવાહિની બે એક જ કહેવાય, એટલે કેટલા છિદ્ર જોવા મળ્યા? બે. તો કેટલા છિદ્ર જોવા મળ્યા? બે. પણ માદા હોય તો આ અંડવાહિનીનું છિદ્ર અલગથી જોવા મળે, આ અંડવાહિની અહીંયા, તો બે, અને બે કેટલા છિદ્ર જોવા મળે? ચાર. એટલે માદામાં ચાર છિદ્ર જોવા મળે, નરની અંદર બે. આ મૂત્રાશયનું તો અલગ જ. આમ કોલ પૂછે તો એવું પણ પૂછી શકાય કે ત્રણ અને પાંચ, ત્રણ અને પાંચ કેમ? તો કે એક મૂત્રાશયનું એડ કરો એટલે બેના ત્રણ થાય ને ચારના પાંચ થાય, એવું પણ પૂછી શકે. તો આ આજનો પ્રશ્ન હતો. તો દેડકાના પ્રજનન તંત્ર વિશે પણ આપણે ટૂંકી માહિતી પૂર્ણ કરી. હેવાની.